ઓકે સ્ટુડન્ટ્સ, તો અત્યારે આપણે જે કરવા જઈ રહ્યા છીએ, બસંત લિમિટેડ રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ નો સમ છે. આ રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ એટલે શું એ આપણે આગળ હમણાં ચર્ચા કરી લીધી. તો બસંત લિમિટેડ વાળો સમ કરી રહ્યા છીએ. અચ્છા, તમારામાં ઇલસ્ટ્રેશન નંબર કયો છે? આ 7. ઓકે, તો ઇલસ્ટ્રેશન 7 બસંત લિમિટેડ. સ્નેહા બેટા, વાંચવાનું છે અને હું અહીંયા ગણતો જઈશ. બસંત કોમર્શિયલ બેંક લિમિટેડ ડિસ્કાઉન્ટેડ ઓન 1st જાન્યુઆરી 2018. ઇટ્સ કસ્ટમર પ્રમોટ્સ બિલ. ફર્સ્ટ જાન્યુઆરી 2018 આ દિવસે કોઈક ડિસ્કાઉન્ટેડ કરાવડાયું છે, તો લખી નાખ્યું 1st જાન્યુઆરી 2018. જેમ જેમ વાંચતા જઈએ ને એને સમજી સમજીને લખતા જઈએ, ક્યારે તકલીફ જ નહીં થાય. હા, આગળ. ઇટ્સ કસ્ટમર પ્રમોટ્સ બિલ્સ ફોર 4 મંથ ઓફ ₹60,000. હવે 4 મંથ બિલ છે, 60,000 વાળું બિલ એ ડિસ્કાઉન્ટ કરાવડાયું છે. પ્રમોદ માણસ છે, આપણો કસ્ટમર છે બેંકનો, એને 60,000 નો બિલ મારી જોડે ડિસ્કાઉન્ટ કરાવડાયું છે અને 4 મહિનાનું બિલ છે. હવે આ 1/1/18 ને એ જો આપણી જોડે ડિસ્કાઉન્ટ કરાવવા માટે આવે, એનો મતલબ એવો થાય છે મારે 4 મહિનાના પૈસા કાપી લેવાના, મને 4 મહિના પછી પૈસા મળવાના છે. 4 મંથ બિલ એટલે 4 મહિના પછી પૈસા મળવાના છે. ફોરમ, તું મને જવાબ આપ, મને આ 4 મહિના પછી ક્યારે પૈસા મળશે 60,000 રૂપિયા, એ મારે જવાબ જોઈએ. સર, એટલે 1 એપ્રિલથી 4 મહિના. બગા જાન્યુઆરી છે. હા સોરી સર, જાન્યુઆરી થી 4 મહિના સુધી ગણવાનું. મને ડેટ કે, મને ડેટ માં ઇન્ટરેસ્ટ છે. હા સર, હા, 4 મહિના ગણીને ડેટ કે. સર, 1st એપ્રિલ. 1/4 લખું. હા, આ દિવસે મને પૈસા મળશે. હા, અચ્છા, આ 1લો મહિનો આખો બરોબર, બીજો મહિનો આખો, ત્રીજો મહિનો આખો, ત્રીજો મહિનો આખો. સર, 31/4. આ 1/5 કર દઉં. કેમ સર, 5મો મહિનો? અરે તું 31/4 કે ને બીજા મહિનાની પહેલી તારીખ. હા સર, ચાલશે એટલે ઈઝી થઈ જાય કામ સમજવાનું. 5 મહિના થઈ, અરે 4 મહિના થઈ ગયા. 1 મહિનો પૂરો, બીજો મહિનો પૂરો, ત્રીજો મહિનો પૂરો, ચોથો મહિનો પૂરો, એટલે 4 મહિના કમ્પ્લીટ. 5મા મહિનાની પહેલી તારીખે પૈસા મળી જશે. આ 60,000 રૂપિયા પાછા મને મળશે, હું બેંક છું. હા સર, બરાબર. સ્નેહા બેટા, ક્લિયર છે ને? હા સર. હા, પછી તમને લોકોને એક યાદ કરાવડો કે આ બિલ ના 3 દિવસ એક્સ્ટ્રા મળે છે, યાદ છે? બિલ્સ રિસીવેબલ લેણી ઉંડી દેવી ઉંડી 3 દિવસ છૂટ ના આપવામાં આવે છે, એવું આપણે શીખ્યા હતા 11મા. હા સર, હા હા, એ 3 દિવસ પાછા પ્લસ કરવાના, એટલે ખરેખર તો બેંક ને પૈસા મળશે 4 તારીખે. એટલે હું બેંક છું, 60,000 રૂપિયા મને 4 તારીખે મળશે, એની પહેલા પૈસા મળવાના નથી. એટલે મારે 3 મહિનાનું વ્યાજ કાપી લેવું પડે સામેવાળી પાર્ટી પાસેથી, પ્રમોદ પાસેથી કાપી લેવું પડે. કેમ? પ્રમોદ કહે છે, ભાઈ મને અત્યારે પૈસા આપો, મને મળવાના છે 4-5 છે, પણ તમે મને 1 તારીખે પૈસા આપી દો. આપણે કહેશું, ઓ લઈ જા તું તારે જલસા કર, પણ 3 મહિના, અરે 4 મહિનાનું વ્યાજ કાપી લઈશ, 4 મહિનાનું વ્યાજ કાપી લઈશ, એવી પરિસ્થિતિ આવશે. સારું, આટલામાં તો ડાઉટ નથી જ, કન્ફર્મ નથી. પણ મારો બીજો પ્રશ્ન સ્નેહા, તું આપ, આપણું વર્ષ પતે બરાબર એ તારીખ થી જોવા જઈએ તો કેટલા મહિનાનું વ્યાજ આપણને એડવાન્સ માં મળી ગયું છે? વિચારી લેજે, 4 મહિનાનું બિલ હોય અને 9 મહિનાના પૈસા મળ્યા હોય, એવું કેવી રીતે થાય? તો એડવાન્સ માં મળ્યા જ નથી ને. આપણું વર્ષ ક્યારે પતે? ચાલ, વર્ષ પતવાની ડેટ બોલ. 31/3. 31/3/2018. ઓકે ઓકે, હા હા, ખબર પડી. 3
તો એડવાન્સમાં પૈસા કેટલા મહિનાના મળ્યા છે? આવતા વર્ષના પૈસા આ વર્ષે મળી ગયા હોય, 2018માં આપણને પૈસા મળી ગયા હોય, એ આવતું વર્ષ એટલે કેટલા મહિનાના? ત્રણ ના, એક જ મહિનાના બકા. આ 31, 3, 18 ત્યાંથી ગણવા જઈએ અહીંયા સુધી, આવતું વર્ષ છે 4, 5, 18 એટલે પછી આવતું વર્ષ ચાલુ થઈ ગયો. તો ત્રીજો મહિનો પતી ગયો, ચોથો મહિનો, પાંચમો મહિનો તો છે જ નહીં, આ તો પાંચમો મહિનાની ચોથી તારીખ છે, એટલે એક જ મહિનાના પૈસા, વન મંથ ઇન્ટરેસ્ટ રિસીવડ ઇન એડવાન્સ. આવતા એક જ મહિનાના પૈસા મને આ વર્ષે મળ્યા છે. હવે વિચાર આ રીતે વિચારવાનું છે, ટોટલ 4 મહિનાના, આ 4 મહિનાનું બિલ હતું તો 4 મહિનાનું વ્યાજ મેં કાપી લીધું સામે વાળાનું. હવે 4 મહિનાના જો મેં પૈસા કાપી લીધા હોય તો 3 મહિના તો આ વર્ષમાં જ આવે છે. બ્લડ થઈ ગયું. હા, હવે થયું. 3 મહિનાના પૈસા તો આ મહિનામાં જ મળે, એટલે આ વર્ષના જ છે. 4 મહિનામાંથી 3 મહિના અહીંયા આ વર્ષના છે, એક જ મહિનો આવતા વર્ષનો છે, એટલે એક જ મહિનાના પૈસા મને આ વર્ષમાં મળ્યા છે એવું કહેવાય. સ્નેહા, ક્લિયર થાય છે? હા હા સર. ફોરમ તને? હા સર. ના થાય તો ના પાડજો, હું તમને લોકોને બીજી રીતે બી સમજાવી શકું છું. આ એક રીત છે, એના સિવાય બીજી રીત બી ખરી, એવું નહીં કે નથી, પણ એક રીત ખબર પડી એટલે પછી ફરી એનું ડિસ્કશન કરવાની આપણે જરૂર નથી. સારું, તો 1 મહિના જે આવતો મહિનો છે, 5, 4 મહિનાના પૈસા મને અત્યારે મળી ગયા વ્યાજના, એ મારા માટે રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટની રકમ થશે. બસ આટલું ધ્યાન રાખવાનું છે, બાકી કોઈ ચિંતા નથી. ટોટલ 4 મહિના છે, 3 મહિના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 3 મહિના આ વર્ષના, અને એપ્રિલ ચોથો મહિનો તો આવતા વર્ષે થઈ જાય, એટલા માટે 1 મહિનો જે છે એ અત્યારે પૈસા ડિસ્કાઉન્ટ વખતે મળી ગયા છે. આગળ વાંચો બેટા. The bank charge discount at 15% per annum the income on account of interest and discount for the year 2017-18 amounted rupees 35,85,850. હવે પહેલા તો એને ડિસ્કાઉન્ટ ની વાત કરી કે 15%, 15% આપણે કાપી લઈએ છીએ, 15% કાપી લઈએ છીએ. તો આ 4 મહિના છે, 4 મહિના પ્રમાણેની ગણતરી કરીએ, 60,000 રૂપીસ આપણે એને આપીએ છીએ, એની પર 15% આપણે કાપી લેવા છે, પણ 15% કરીએ તો એ 1 વર્ષની માહિતી થશે. 15% પર એનમ, 1 યર ઇન્ફોર્મેશન, બટ વી નીડ ટુ ડિસ્કાઉન્ટ ફોર 4 મંથ, સો ઓનલી 4 મંથ કન્સિડર, 4/12. So 60,000 into 15% into 4/12. 3,000. 3,000 તો આપડે 3,000 રૂપિયા તો ખરેખર 3,000 નો જવાબ આવી ગયો, પણ આ 4 મહિનાનો છે, આ 4 મહિનાનો છે, આટલો ફરક છે. એટલે 3,000 રૂપિયા એ 4 મહિનાનું વ્યાજ મેં કાપી લીધું. ચલો ફોરમ, હવે મને જવાબ આપ, આપણે સામેવાળા વ્યક્તિને 1/18 મારું આવ્યો એ દિવસે કેટલા રૂપિયા આપ્યા હશે? બિલ લીધું, રૂપિયા આપ્યા? 60,000 સર. ના આપ્યા હોય તો મારો ફાયદો શું? 3000 માંથી 3000 માઇનસ કરીને આપવાના. હા, એટલે 60,000 માંથી સર તો 60,000 રૂપિયા મળવાના છે. આ બિલની રકમ જે 60,000 રૂપિયા જે પૈસા મને એટલે લેણી ઊંડી જાય એની, એના 60,000 રૂપિયા મને મળવાના છે. હવે 60 મળવાનો તો એ થોડે એક્સ્ટ્રા, તું 3,000 આલ દે પાછા, એવું કહીશ પછી લઈ લેવાના. તો 57,000 રૂપીસ હું એને પેમેન્ટ કરીશ અને 3,000 રૂપિયા મારા વ્યાજ ના મારા વ્યાજ ખાતામાં નાખી દઈશ. આ મારું કામ. પણ સારું, તકલીફ એ છે આ 3,000 નું જે વ્યાજ છે ને એમાંથી 1 મહિનાનું વ્યાજ એવું છે જે આવતા વર્ષનું છે એ આ વર્ષનું નથી, એ ખાલી ધ્યાન રાખવાનું છે. તો આમાંથી 1 મહિનાનું શોધી કાઢી, આ 4 મહિનાનું છે, ભાગ્યા 4 કરી દઈએ એટલે 1 મહિનાનું મળી જાય. કરો ડિવાઈડ બાય 4 કરીને કેટલા થાય?
750 એડવાન્સ મળી ગયા છે. તમે કહો સાહેબ એડવાન્સ તો 3000 મળી ગયા છે. ના ભાઈ, આપણે વર્ષ પ્રમાણે એડવાન્સ ગણીએ છીએ. આ વર્ષના 3 મહિના ના તો આ વર્ષના જ છે, પણ એક મહિનો એવો છે જે આવતા વર્ષ વાળો છે ને, એ પૈસા મને અત્યારે મળ્યા છે. અને આ રકમને રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટમાં લઈ જવાની, આ રકમને રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટમાં લઈ જવાની. તો મારા માટે રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ કેટલા? 750 પ્રમોદ માટે. હા, આવી ઘણી બધી પાર્ટીઓ હોઈ શકે. અહીંયા એક જ પાર્ટી પ્રમોદે આવું કર્યું છે. આવી 10 પાર્ટી હોય તો 10 10 પાર્ટી ની ગણતરી કરવી પડે, પછી લખવું પડે. ચલો, કોઈને ડાઉટ બંને માંથી? ના. ઓકે, તો આ ગણતરી આખી થઈ. અચ્છા, આગળ વાંચીએ. ગઈ છે હજી વાત તો બેટા. ગીવ ધ જનરલ એન્ટ્રીસ ઇન ધ બુક્સ ઓફ ધ બેંક ઓન ધ ફોલોઇંગ ડેટ્સ ફોર અફેક્ટિંગ ધ અબોવ મેન્શન ટ્રાન્ઝેક્શન ઓન ધ ડેટ ઓફ ડિસ્કાઉન્ટિંગ ઓફ ધ બિલ. બસ બસ બસ, પહેલા એક ડિસ્કાઉન્ટિંગ ની વાત કરી લઈએ. એ આપણને કહે છે આમનો જ લખો, જનરલ એન્ટ્રી લખો અલગ અલગ ડેટ ની. તો કે જયારે ડિસ્કાઉન્ટ કરાયું ને ત્યારની જનરલ એન્ટ્રી કહેજો. એટલે આ ડિસ્કાઉન્ટ 1/1/18 કરાયું, 1/1/18 ને એને ડિસ્કાઉન્ટ કરાયું, એ દિવસે શું જનરલ એન્ટ્રી કરીશું? તો ધ્યાનથી સમજો, લખતો નથી, સમજાવું છું. મારી જોડે, હું બેંક છું, પ્રમોદ મારી જોડે આવ્યો બિલ લઈને. એટલે મેં એનું બિલ લઈ લીધું, 60 નું બિલ લીધું, એને આપ્યું શું? 57,000. કેમ? 3000 કાપી લીધા અને 3000 રૂપિયા મારું વ્યાજ છે. એટલે એને 57 આપ્યા ને 3000 ઇન્ટરેસ્ટ. તો મારી જોડે બિલ આવ્યું, બિલ બિલ ડેબિટ. એટલે અહીંયા જો તમને લોકોને જનરલ એન્ટ્રી લખેલી છે, બિલ ડિસ્કાઉન્ટેડ એન્ડ પરચેસ એકાઉન્ટ ડેબિટ. કારણ કે હું બેંક છું ને, હું ખરીદી રહ્યો છું બિલ. બિલ ડિસ્કાઉન્ટેડ એન્ડ પરચેસ એકાઉન્ટ ડેબિટ 60,000 રૂપીઝ. આ 60,000 પૂરેપૂરા. પછી પ્રમોદને મેં આપ્યા 57. તો જુઓ નીચે, ટુ પ્રમોદ્સ કરંટ એકાઉન્ટ 57,000. પ્રમોદને 57,000 રૂપીઝ મેં પેમેન્ટ કર્યું. અચ્છા, 3000 મારું વ્યાજ છે, મારી ઇન્કમ છે, ઇન્ટરેસ્ટ ઇન્કમ છે. એટલે ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ. તો જુઓ, લખીએ ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ એકાઉન્ટ ક્રેડિટ 3000 રૂપીઝ. આ જનરલ એન્ટ્રી જે આપણને પહેલા પૂછ્યું કે આ ડિસ્કાઉન્ટ કરાવે છે, એ દિવસની જનરલ એન્ટ્રી લખો. તો લખી નાખી. આમાં કોઈ ડાઉટ હોય પૂછો. ઓકે, ચાલો બીજું વાંચો. તો બીજી કઈ જનરલ એન્ટ્રી કહે છે? ઓન ધ ડેટ ઓફ બેલેન્સ શીટ. બેલેન્સ શીટ એટલે આપણે જે દિવસે એકાઉન્ટ બંધ કરીએ એ દિવસે શું એન્ટ્રી કરીશું. અને માટે આપણે છે ને એક વસ્તુ લખવી પડશે, બીજું એ બી તમને લોકોને ઓલું યાદ કરાવડું. ટોટલ ઇન્ટરેસ્ટ આખા વર્ષ દરમિયાન આપણે કમાયું કેટલું છે, જો એમણે આપેલું છે રકમ, એ બોલો. 35 લાખ. 85,000. 85,000. 850. 850. આટલા રૂપિયા આખા વર્ષ દરમિયાન કમાયા છે. આ પ્રમોદ એકલો થોડી છે જેને મને ડિસ્કાઉન્ટમાં કમાયું હોય. બીજી ઘણા બધા લોકો છે જેને મને વ્યાજના પૈસા આપ્યા હશે, કોઈને લોન આપી હશે, કોઈને કંઈક આપ્યું છે, ફલાણું ઢીકનું જે હોય બધા પરથી. ટોટલ આખા વર્ષ દરમિયાન 35,85,850, 35,85,850 એટલા મેં કમાયા છે આખા વર્ષ દરમિયાન, આટલા કમાયા છે. પણ આમાંથી 750 રૂપિયા જે છે ને, એ આવતા વર્ષના છે, નેક્સ્ટ યર. આવતા વર્ષના મેં અત્યારે લઈ લીધા છે. તો આ વર્ષના કેટલા થયા? 35,85,100. હા, આ મારા કરંટ યર ના થયા. આ ચાલુ વર્ષની આવક કહેવાય, કરંટ યર ઇન્કમ. આ વર્ષે મેં આટલા જ કમાયા છે. એટલે આ વર્ષની જો હું ઇન્કમ કરું તો આટલી. આવતા વર્ષના અત્યારે મળી ગયા હોય 700 રૂપિયા, આ રીબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટમાં જાય. અને આ જે રકમ છે એ આપણા પીએનએલ એકાઉન્ટમાં જાય. કેમ પીએનએલ? ઇન્કમ હોય તો પીએનએલ માં જ જાય ને. ઇન્કમ અને એક્સપેન્સ બંને પીએનએલ માં લખવાના હોય. તો ઇન્કમ છે એટલે પીએનએલ માં ક્રેડિટ થશે આટલા રૂપિયા. આ મારા પીએનએલ માં ક્રેડિટ થશે અને આ મારા રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ થશે. થશે બંને ક્રેડિટ જ, પણ કયા એકાઉન્ટમાં? આટલી રકમ રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટમાં ક્રેડિટ અને આટલી રકમ જે છે
પીએનએલ એકાઉન્ટમાં ક્રેડિટ. હવે તમને લોકોને પહેલા અલગ અલગ જનરલ એન્ટ્રી કરાવું, પછી એક જનરલ એન્ટ્રી કરાવું, એટલે તમને લોકોને ખ્યાલ આવે કરવાનું શું છે. તો જુઓ, આને રીબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટમાં ક્રેડિટ કરવું છે તો ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ, ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ એકાઉન્ટ ડેબિટ 750 ટુ રીબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ એકાઉન્ટ 750. આ એન્ટ્રી થશે ઇન્ટરેસ્ટ ડેબિટ ટુ રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ. અચ્છા, બીજી એન્ટ્રીની વાત કરીએ. આ કરંટ ઇયર જે છે, ચાલુ વર્ષે જે કમાયું છે, એ પીએનએલ એકાઉન્ટમાં ક્રેડિટ કરીશું. તો ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ એકાઉન્ટ ડેબિટ, ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ એકાઉન્ટ ડેબિટ આ જે છે 35,8500 રૂપિસ, પણ એને ક્રેડિટ જમા કરવાનું પીએનએલમાં. સેમ અમાઉન્ટ. અચ્છા, કેમ આવું કર્યું છે? એક જ રીઝન, આ વર્ષની આવક પીએનએલમાં ક્રેડિટ થાય, આવતા વર્ષની આવક રીબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટમાં ક્રેડિટ થાય. સિમ્પલ, ડેબિટ તો ફિક્સ છે ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ, કારણ કે ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ એકાઉન્ટને આપણે ટ્રાન્સફર કરીએ છીએ પીએનએલમાં. તો આ બંનેની કમ્બાઈન જનરલ એન્ટ્રી લખવી હોય ભેગી કરીને, તો આવું લખાય, ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ એકાઉન્ટ ડેબિટ ફૂલ એમાઉન્ટ. આ જેટલા પણ કમાયા ને આખા વર્ષ દરમિયાન, એ બધા લખવાના. 35,85,850 ટુ રીબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ 750 ટુ પીએનએલ એકાઉન્ટ 35,85,100 રૂપિસ. આ એક જનરલ એન્ટ્રી લખો. આ બધું કયા દિવસે થાય? છેલ્લા દિવસે. બેલેન્સ શીટ બનાવો એ દિવસે નક્કી થાય કેટલા આવતા વર્ષના જે નાખી દો રીબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટમાં. કારણ કે આ ઇન્ટરેસ્ટ તો આખા વર્ષ દરમિયાન જે કમાઈશું ને, એ બધા ઇન્ટરેસ્ટ એકાઉન્ટમાં ક્રેડિટ 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 ઘણા બધા કરીશું. હવે આખું એકાઉન્ટ ક્લોઝ કરી દઈશું તો ઇન્ટરેસ્ટ ડેબિટ કરી દઈશું. હવે એમાંથી શેમાં લઈ જઈશું? બે જગ્યાએ, રીબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ ક્રેડિટ, પીએનએલ ક્રેડિટ. પીએનએલમાં જે ચાલુ વર્ષનું છે, કરંટ ઇયર છે, કરંટ ઇયર ઇન્ફોર્મેશન ઇઝ ક્રેડિટેડ ટુ પીએનએલ. કરંટ ઇયર ઇન્કમ ક્રેડિટેડ ટુ પીએનએલ, એન્ડ નેક્સ્ટ ઇયર ઇન્કમ ઇઝ ક્રેડિટેડ ટુ રીબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ એકાઉન્ટ. ધેટ્સ ઇટ. ડાઉટ હોય પૂછો. તો આપણો બીજો ક્વેશ્ચન જે એને પૂછ્યો છે ને, એ ક્વેશ્ચનનો આન્સર મેં આપી દીધો. એટલે પહેલો ક્વેશ્ચનનો આન્સર, આ તારીખે શું થયું, તો એ તો સહેલું હતું એટલે અંદર બતાવી દીધું. જે નવું છે આ વખતે શીખવાનું જે કોલેજમાં, એ આ છે. હા, આગળ નેક્સ્ટ. ઓન ધ ડેટ ઓફ ધ કલેક્શન ઓફ ધ બિલ્સ. ઓકે, કલેક્શન ઓફ ધ બિલ. ભાઈ, બિલ મળે છે, હવે શું થયું? આ દિવસે મને પૈસા મળશે 60,000 રૂપિયા. 4518 આ દિવસે મને 60,000 રૂપિયા મળશે. એને મારે લખવાની જરૂર નથી, મારી જોડે પૈસા આવશે અને બિલ ડિસ્કાઉન્ટેડ ગયું. બિલ ડિસ્કાઉન્ટ ક્રેડિટ. તો જનરલ એન્ટ્રી અંદર જોઈ લો, સીધી કેશ એકાઉન્ટ ડેબિટ 60,000 ટુ બિલ ડિસ્કાઉન્ટેડ એન્ડ પરચેસ એકાઉન્ટ ક્રેડિટ 60,000. કારણ કે આપણા માટે તો એ બિલ ડિસ્કાઉન્ટ વાળું એકાઉન્ટ હતું, એ ક્રેડિટ થઈ ગયું, બિલ ગયું. સિમ્પલ, ગોઝ આઉટ ક્રેડિટ. એટલે આ ત્રીજો ક્વેશ્ચન જે એને પૂછ્યો એ આપણે એન્ટ્રી કરી. કેશ કમ્સ ઇન, કેશ એકાઉન્ટ ડેબિટ, રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર, ગોઝ આઉટ ક્રેડિટ. બોલ દર્શન, બોલ બોલ દર્શન, તું બોલ. બસ મજા. અત્યારે શીખીને શું કરીશ? જોતો તો કેવું ભણાવો છો તમે બધા, તમારે શું આવશે ના? મને 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 એટલી ખબર છે કે બધા એવું કહે છે, મને નહીં ખબર, પણ બધા એવું કહે છે સારું ભણાવે છે. જવાબ આપણા મળી ગયા. હવે એક જવાબ તમે નહીં પૂછતા તો અહીંયા નહીં પૂછો તો હું આપી દઉં છું.
આપણે આ તો થયું એને પૂછ્યું, હવે આ વર્ષ પતે, આ આ 18-19 વાળું વર્ષ પતે, 18-19 યર પતે 31 તારીખે, 31-3-19 આ દિવસે વર્ષ પતે. તો એ દિવસે જો તમને યાદ આવે, અરે યાર ઓલા 750 રૂપિયા આપણા આ વર્ષના છે, એની એન્ટ્રી કેવી રીતે આપવાની, તો કોઈ ચિંતા નથી, આજે છે આ એન્ટ્રી ઊંધી કરી દેવાની. આજે એન્ટ્રી છે એને કરી દેવાની ઊંધી. રીબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ ડેબિટ, ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ એકાઉન્ટ. આપણે આવતા વર્ષે લઈ જવાની એન્ટ્રી કરવાની છે. હવે બીજો દિવસ આવે એટલે નવું વર્ષ ચાલુ થઈ ગયું, કરતો આ એન્ટ્રી તો ચાલે. પણ આ કેમ છેલ્લે ખબર છે, જયારે ખાતા બંધ કરવામાં આવે ને, ખાતું વર્ષના એન્ડિંગમાં બંધ થાય એટલે છેલ્લી ડેટ લખો, એવું એ લોકો બતાવે છે. તમને લોકોનું આમનોદમાં બી એનું ફોર્મેટ બતાવ્યું છે ને, એમાં એ છે જ, એટલે ધ્યાન રાખવાનું છે બસ. ચલો આટલામાં કોઈ ડાઉટ હોય પૂછો. તેમાં આટલી જ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય, બેડ ડેટ થાય, ડાઉટફુલ કેસ હોય તો શું કરવાનું, અને આવું વ્યાજ હોય તો શું કરવાનું. તમે વિચારી જો બેંકનું જે કામ છે એમાં આનાથી વધારે શું હોય. હા, જે બીજા વધારાના કામ કરે છે એ અધર ઇન્કમમાં જાય, એ અલગ વસ્તુ છે. મેઇન બેંકનું જે કામ છે આટલું જ છે, અને એને એન્ટ્રી કરતી વખતે આ ધ્યાન રાખવાનું છે. વાર્ષિક હિસાબો તમે નોર્મલ કરેલા છે, ફાઇનલ એકાઉન્ટ છે કંપનીના, એના જેવું જ બેંકનું છે. પણ બેંકમાં ઇન્કમ અલગ ટાઈપની હોય, એક્સપેન્સ અલગ ટાઈપના હોય, એટલે એના ભાગ પાડેલા છે અલગ, બાકી કશું જ નવું નથી. પણ હા, ટાઈમ વધારે જાય છે એને સમજવામાં, દાખલા ગણવામાં, એટલા માટે નાના દાખલા ગણીને પતાવી દેવાનું. સારું, આમાં આ દાખલામાં કંઈ પૂછવું હોય તો પૂછી લો, બાકી મારું સમજાવવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું. આ ટોપિક પતે ને એટલે તમે લોકો બીજું જાતે ઘણું બધું કરી શકો છો. ના સર, અત્યારે તો બધું ક્લિયર. ઓકે, હવે તમને લોકોને એક સલાહ આપીશ જાતે કરવાની, એમાં 100% જાતે કરો. આ દાખલો પહેલા કરો, પછી એ દાખલા કરો. એના પછી તમને લોકોને કેટલા સમ્સ આપ્યા છે? બે આપે છે ને. ઓકે, એ બંને તમારે જાતે કરવાના જે આને રિલેટેડ છે. ગણતરી ખાસ, ગણતરી ખાસ ના આવડે તો મને નેક્સ્ટ લેક્ચરમાં પૂછવાનું છે. હવે તમે કહેતા હો તો આપણે કન્ટિન્યુ રાખીએ અને છેલ્લો ટોપિક સમજાવી જ દઉં આખું, એકાઉન્ટ બનાવવાનું. હા સર, એટલે આપણે એ પૂરું થઈ જાય, તમારે એક્ઝામ ઓરિએન્ટેડ કમ્પ્લીટ થઈ જાય એમ. હા સર. એના પછી એક ટોપિક છે ટ્રાન્ઝેક્શન ઓફ લોન, કેશ ક્રેડિટ એન્ડ ઓવરડ્રાફ્ટ, બેડ ડેટ, બેડ ડેટ રિઝર્વ, એવું બધું લખેલું છે. હા સર. હવે આજે કરીએ છીએ નાનો, આપણે સીધો સમ કરીશું, સીધો સમ, બરાબર. કારણ કે અત્યાર સુધીનું જે પણ ભણાયું ને એ બધું આની અંદર કવર થઈ જશે. અને આ ત્રીજો ટોપિકમાં કેવું છે, કોઈ જનરલ એન્ટ્રી લખવાનું કહેતું નથી, એમાં સીધો દાખલાનો જો આપણે એકાઉન્ટ બનાવવાની એ લોકો વાત કરે છે કે એકાઉન્ટ બનાવી દો, એટલે આપણે એકાઉન્ટ બનાવીને આ કામ કરીશું. તમારા એસવાય બીકોમમાં કોઈ છોકરાઓ ભણતા હોય ને, ધારો કે તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ જે નવા હોય આપણને, એટલે ઇન શોર્ટ જેટલા બી તમારા કોન્ટેક્ટમાં હોય, એને છે ને ઓલા વિડીયો ફોરવર્ડ કરી દેજો. હા સર, મારા ફ્રેન્ડને કરવાનો છે અને માંગ્યો છે વિડીયો. એટલે વિડીયો ફોરવર્ડ કરી દેશો ને આપણે, આપણી બેચ જ બની જશે ઓનલાઈન માં, તો ખબરી મજા આવી જશે. આપણે કરવી છે બેચ તો, હવે ઓનલાઈનમાં તો કોલેજ તો હું ઓનલાઈન જોરદાર જ કરવાનું વિચારું છું હવે કાયમ માટે, ક્યાંય બી કોઈ બી છોકરો ભણી શકે સાલું. સાચી વાત છે.
કારણ કે કોલેજમાં અલગ અલગ જગ્યાએ જવું, બધા અલગ અલગ જગ્યાએ જતા રહે, અલગ અલગ જગ્યાએ બધે ક્યાં પહોંચી વળું, આ એક વસ્તુ એવી છે જે પરફેક્ટ કામ થાય. અને હા, તમને લોકોને એવું, સ્નેહાને ખાસ પૂછે, સ્નેહા તને એવું લાગે છે કે આપણે સામે નથી ભણી રહ્યા? ના, સેમ ફીલિંગ આવે ને જે સ્કૂલમાં આપણે ક્લાસમાં જ્યારે ભણતા હતા આપણે, સેમ લાગે છે ને? હા, બસ આપણે એ લાવવા માટે જ આ બધી સેટ કરેલું છે. બાકી તો બીજું ઘણા બધા રસ્તા છે જે બધા ભણાવે છે બધી રીતે, પણ આ આ કરવાનું રીઝન જ એક છે કે એવું લાગવું જ ના જોઈએ કે ક્લાસમાં નથી ભણતા આપણે એમ. ઠીક છે, હવે મારે તમને લોકોને જે બે ત્રણ પ્રશ્નો પૂછવા પડશે ને એના જવાબ સમજી વિચારીને આપજો. આ દાખલો ગણતી વખતે એક લાઈન વાંચવાની, એક લાઈનનો દાખલો ગણો, એક લાઈનની એન્ટ્રી કરવાની, અને બધામાં એકાઉન્ટ્સ જ બનાવવાના છે. એટલે બહુ જ શાંતિથી જવાબ આપજો, તમને આવડશે વિચારવાનો. હું બેંક છું, ચલો ને બે ત્રણ પ્રશ્નો પૂછી લો પછી આગળ સમજીએ. હું બેંક છું, મારું મેઇન કામ શું? આપણે સમ કરવાની વાત નથી, આપણું બેંક નું કામ છે લોન આપવાનું, અને પછી ઇન્ટરેસ્ટ મારી ઇન્કમ કે હું તને બીજો પ્રશ્ન પૂછું, મારી મેઇન ઇન્કમ કઈ? તો ઇન્ટરેસ્ટ. મેઇન ખર્ચો બી કયો? ઇન્ટરેસ્ટ. કેમ લોન કે મારા ઘરેથી પૈસા થી થોડી આપું છું, હું તો લોકોના પૈસા લઉં છું, એટલે ડિપોઝિટ એક્સેપ્ટ કરું છું, એ મારું મેઇન કામ, અને એ ડિપોઝિટને માર્કેટમાં લોન તરીકે ચડાવી દઉં છું, એ મારું મેઇન કામ. આ બે કામ મારા મેઇન, જેની જોડેથી ડિપોઝિટ એક્સેપ્ટ કરું છું એને ઇન્ટરેસ્ટ આપું છું, અને જેની જેને લોન આપું છું એની પાસેથી ઇન્ટરેસ્ટ લઉં છું, અને વચ્ચે મેનેજ કરીને હું એ કમાઉં છું, મારા કસ્ટમરને આપું છું. એમાં મારે શું લેવા દેવા, હું તો સેવા કરું છું અને સેવા કરીને એવી મેનેજ કરીને કમાઉં છું. અને એટલા માટે એવું કહેવામાં આવે છે હવેથી કે જો તમારા લોકોના પૈસા મેં આ વ્યક્તિને આપ્યા હતા, આ વ્યક્તિ ડૂબી ગયો, તમારા પૈસા ડૂબી ગયા, એમાં હું શું કરું? આવી આવી સિસ્ટમ જે બેંકે ચાલુ કરી છે ને, કે તમને લાખ રૂપિયાથી વધારે નહીં મળે, હવે કંઈક 2 લાખ કે 5 લાખ સમથિંગ લિમિટ વધારી છે, તમારે જેટલા પૈસા પડ્યા હવે પડ્યા રહેવા દો બેંકમાં, પણ તમને એટલા જ મળશે. ડૂબી જાય ને બેંક, તો તમને તમારા પૂરેપૂરા પૈસા મળે. હવે 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 આ વર્ષથી ચાલુ કર્યું છે બધા. પણ એક વાત સમજ ને, આપણા પૈસા સાચવવા માટે આપણે પૈસા આપવાના, યાદ નહીં આપે લોકો વ્યાજથી વધારે તો ઇન્સ્યોરન્સના પૈસા લઈ લેશે જે લોકો આપવાના છે. આ બધા ઉલ્લુ બનાવવાના ધંધા ચાલુ થઈ ગયા બકા, એવું છે. બહારના દેશમાં સાંભળતો હતો, નાનો હતો ને ત્યારે સાંભળતો હતો, બહારના દેશમાં છે ને લોકો પૈસા સાચવવા માટે પૈસા આપે. આ એવું થઈ ગયું, પૈસા સાચવવા માટે પૈસા આપે એમ. પહેલા ઇન્સ્યોરન્સ નહોતું, આ વર્ષે કંઈક નક્કી કર્યું છે કે ઇન્સ્યોરન્સ લઈ શકો છો, એવું સમથિંગ આવ્યું છે, ખબર પડી. પણ આમાં કેવું, હું તને એક સિમ્પલ લોજિક કહું બેંકની સિસ્ટમની. અત્યારે તમને લોકોને યાદ હોય તો બેંકમાં SMS ચાર્જિસ ચાલુ થઈ ગયા છે, પહેલા ફ્રી હતું. હવે તમારું SMS ચાર્જિસ 60 રૂપિયા છે આખા વર્ષનું, 60 રૂપિયા SMS ચાર્જિસ છે. હવે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાનું એ લોકોએ શું કીધું છે ખબર છે બેંકમાં? 1000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવાનું. હવે આપણે 1000 રૂપિયા મિનિમમ બેલેન્સ કહે છે અને SMS ચાર્જિસ 60 રૂપિયા કહે છે. હવે 1000 રૂપિયા ઉપર, 1000 રૂપિયા ઉપર એ લોકો 4% ઇન્ટરેસ્ટ આપે છે. અત્યારે તો ઇન્ટરેસ્ટ ઓછું થઈ ગયું કંઈક, પણ આપણે 4% ગણીએ, એ 4% ઇન્ટરેસ્ટ આપે છે. 1000 રૂપિયાના 4% કરજો, 4% કરજો 40, એટલે 40 રૂપિયા તમને વ્યાજ આપે અને SMS ચાર્જિસના 60 કાપી લે, તો તમારું મિનિમમ બેલેન્સ મેન્ટેન થાય? તમે વિચારો. ના, અચ્છા મિનિમમ બેલેન્સ મેન્ટેન ના થાય ને, એટલે મિનિમમ બેલેન્સ મેન્ટેન ના કરવાના ચાર્જિસ કાપી લે.
એટલે તમારે ઇનડાયરેક્ટલી મિનિમમ બેલેન્સ કેટલું રાખવાનું? તમારું 60 રૂપિયા વ્યાજ આવે એટલું મિનિમમ બેલેન્સ રાખવું પડે. એટલે 1,500 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખો ને તો તમારા 60 રૂપિયા વ્યાજ મળે ને 60 રૂપિયા એ લોકો કાપી લે. બધા ગિલિન્ડર છે એમના કમાવા માટેના રસ્તા છે, આપણને આપવા માટે બેઠા જ નથી. હવે આ જ્યારથી આપણા સાહેબ બદલાયા છે મેઇન હેડિંગ હેડ, ત્યારથી બધાની બજામાની ચાલુ કરી છે. કશું મફતમાં તો હાલવાનું જ નહીં, કાપી લો જ્યાંથી મળતું હોય ત્યાંથી. એવી પરિસ્થિતિઓ છે. બાકી આ 1,00,000 રૂપિયા આપવાના, 2,00,000 આપવાના, બેંક ઉઠી જાય પણ લોકોના પૈસા નહોતા ઉઠતા. આવું હતું પણ હવે એવું નથી. 2,00,000 એક એટલે કઉ છું ને, 2,00,000 કર્યા છે કઈ, 1,00,000 કે 5,00,000 જે કર્યા છે મને યાદ નથી પરફેક્ટ. એ વચ્ચે આવ્યું હતું. આ વર્ષે 2 વસ્તુ નક્કી કરી, એ પૈસા ચલો તમને લોકો થોડા વધારે આપીશું. એટલે મારા પૈસા મને આપે છે ને એસન કરે છે તો, અને કાં તો તમારે પૂરા જોઈતા હોય તો ઇન્સ્યોરન્સ લેવાની ફેસિલિટી બી આપીશું. તમે ચિંતા ના કરશો, એટલે ઇન્સ્યોરન્સ મફતમાં આલવાના છો. એના તો પછી પ્રીમિયમ ભરવાના જ ને. હા એટલે આ બધી વસ્તુ છે સરખું જ છે. એટલે હવે ઇન્સ્યોરન્સ લેવાનું એટલે શું ખબર છે, તમારે વ્યાજ નહીં લેવાનું. ઇન શોર્ટ જેટલું વ્યાજ મળવાનું છે એના કરતા પ્રીમિયમમાં જતા રહેશે. અને ઓવરઓલ પ્રીમિયમ જોશો બધી બેંકો તૂટવાનું નહીં, ઇન્સ્યોરન્સ તો બધી બેંક વાળા લેશે. એકાદી બેંક ઉઠે તો એનો ફાયદો કેટલો. એટલે આ બધા છે ને કમાવાનો રસ્તો જોરદાર કાઢી નાખ્યા છે. એટલે હવે સેવા માટે હતા, હવે હવે નહીં. હવે આપણું મેનેજમેન્ટ આપણે જાતે કરવાનું, બસ એટલું એ લોકો કહે છે. ભાઈ તમે જાણો, તમારું કામ જાણે, તમે કરી શકતા હોય કરો ને, તો અમે તો ચાર્જીસ જ વસૂલ કરીશું, અમે તમને હાલવા નહીં બેઠા. પછી બેંકમાં જાઓ એટલે ચેક વગર તમને તમારા પૈસા ઉપાડવા ના દે, કમ્પલસરી ચેક લાવો. હવેથી સર એવું થયું? હા, તમે તમારા પૈસા ચેકબુક હોય ને તમારા જોડે, તમને આપે જ નહીં, વિડ્રોઅલ સ્લીપથી પૈસા જ ના આપે. કેમ એવું? મારે ચેક બીજાને આપવા માટે કામ ના લાગે? ના, નહીં આપવાનો. એટલે ચેકના ચાર્જીસ ચડી ગયા. તમારે ખર્ચ તમારા પોતાના પૈસા ઉપાડવા, ચેકમાંથી ઉપાડવાના, ચેકથી તમને ચાર્જીસ, ચેકના જે બુકના લે છે એ ચાર્જીસ ચડી ગયા. નહીં તો કાયદેસર તો વિડ્રોઅલ સ્લીપથી હું પોતે જઉં. હા, બીજાને આપું તો ઠીક છે, ચેક આપું, પણ મારા માટે તો વિડ્રોઅલ સ્લીપ નથી આપતા. વિડ્રોઅલ સ્લીપ ક્યાં આપશે? જ્યારે તમારી જોડે ચેકબુક ના હોય, તમારા ખાતામાં ચેકબુક જ નથી, તો જ તમને વિડ્રોઅલ સ્લીપ આપે ને તમે ઉપાડી શકો. પછી એસબીઆઈ બેંકમાં બ્રાન્ચીસમાં એવું કરી દીધું છે કે તમારે પૈસા ભરવા હોય તો એના માટે એટીએમ કાર્ડ કમ્પલસરી લઈને આવવાનું. તમારે સ્લીપથી પૈસા ના ભરી શકો. એટીએમ કાર્ડ કમ્પલસરી, બટ એમાં સર જીએસટી લાગી ગયું ને? હા, બધું લાગ્યું ને, બધા ચાર્જીસ તો લાગ્યા ને. અને હા, એટલું જો આપણે વાત ના કરીએ એનાથી આગળ ડિટેલમાં વાત કરું બીજી, તો હું કહું મારે એટીએમ કાર્ડ એ નહીં જોતું, રાખો, ચાર્જીસ લાગે છે, મફતમાં થોડી હાલો છો, અને મારે એટલો ઉપયોગ નથી, તો પછી શું કહે છે ખબર છે, સારું તો પૈસા ભરવાનું કાર્ડ કઢાવી લો. હા, એ 20 રૂપિયાનું કાર્ડ આપે તમને લાઈફ ટાઈમ, ખાલી 20 રૂપિયા, કે ખાલી 20 રૂપિયા તો લઈએ છે, વધારે ક્યાં લઈએ છે. એટલે તમને સ્લીપ લેવામાં પ્રોબ્લેમ છે, મારા પૈસા મારે ભરવા, તમને તકલીફ છે સ્લીપ લેવાની, તો પછી તમે મફતમાં કાર્ડ આપો. સારું, અમે સ્લીપ નથી લેતા, લો તમને મફતમાં કાર્ડ આપીએ છીએ, આ કાર્ડથી તમારું થઈ જશે, બી ડિપોઝિટ થશે, તમને તકલીફ છે ને. એ લોકો કેમ આવું કરે છે ખબર છે? કારણ કે કાગળિયા સાચવવા પડે ને, કાર્ડનું કશું સાચવવું પડતું નથી, કામ જલ્દી પતી જાય. પણ એમાં ચાર્જિસ કોની ઉપર ઠોકાડ્યા? કસ્ટમર ઉપર. એટલે આ બધી જે ઝંઝટ છે ને એ કમાવાની એ લોકોએ શોધી કાઢ્યા છે. અને જે બેંક કરી રહી છે, બેંકના અત્યારે બીજા ઘણા બધા કામો છે જેનાથી એ કમાઈ રહી છે. આ તો મેઇન કામ મેં તમને લોકોને કીધું કે સામાન્ય રીતે લોન આપવી અને લોકો જોડેથી પૈસા લેવા, લોકોને ઇન્ટરેસ્ટ આપવું, લોન આપીને ઇન્ટરેસ્ટ વસૂલ કરવું. હવે જો સામેવાળો માણસ ડૂબી જાય તો કે હું શું કરું, હું તો બેંક છું, મેં તો તમારા પૈસા અમને આપે, આ ભાઈ ડૂબી ગયો, કહો એમનો કહો, એમ કહીને બેંક હાથ અધર કરી દે, તમને 1,00,000 મળશે પાછા, બાકી નહીં મળે. તો આ પરિસ્થિતિ એટલા માટે છે. અને આમ કરીને આપણને સમજાવે એઝ અ કસ્ટમર, એટલે આપણે કે વાત સાચી, ઓલો ડૂબી ગયો એમાં આ શું કરે, એટલે આ તો હાથ અધર, સરકાર શું કરે એમાં? એટલે ડૂબી ગયો તો એની પાછળ કોઈ એક્શન ના હોય? તમને અહીંયા 1,00,000 રૂપિયા, 2,00,000 રૂપિયા, 5,00,000 રૂપિયા આપણને જોઈતા હોય તો કેટલી હજામત કરવી પડે છે. અને ઓલાને આટલા કરોડો આપી દીધા અને કોઈ એક્શન નથી, એમને માલ દીધા હતા. આમ બધા મેનેજરને બધા સામેલ જ હોય ને, ગફલા કાબુ થાય છે. એટલા માટે એમાં શું સિચ્યુએશન હોય છે,
કે એક શું કહે છે એમાં અમે શું કરીએ, બેંક નો માર્ક નથી, બેંક માં જે કર્મચારી હતો ને એ લફડું કરીને ગયો, એમાં અમે શું કરી શકીએ? આવો જવાબ મળે છે. એટલે એમના છટકવાની બારી તો ખુલ્લી જ છે, કારણ કે આટલી બધી કરોડોમાં તો લોન મળે જ નહીં સર. હા, એટલે બેંક નો કર્મચારી આવો નીકળ્યો તો અમે શું કરી શકીએ? એમાં બેંક નો કોઈ વાંક છે? કર્મચારીએ ભૂલ કરી. આમ કરીને તમારા પૈસા તો ગયા, તમારા પૈસા મળવાના છે, એના માટેની કોઈ વાત નહીં. બાકી બધી વાત કરે, બાકી બધી વાત થાય. એટલે આ બધાના જે લોજિક્સ છે ને એ જબરદસ્ત હોય છે. અને એટલા માટે આજે મારે સમજાવવું છે અત્યારે, એટલે સમજાવું છે. મેઇન કામ આ છે. હવે આના પરથી મારે સમજાવવું શું છે સર? રીઝન થઈ જઈએ ના, અત્યારે થોડી વસ્તુ સમજવાની છે, પછી કારણ કે સર 2 મિનિટ મને યાદ છે. અચ્છા, 2 મિનિટ થી ઓછાનો ટાઈમ છે, એટલે એટલું જ મારે સમજાવવું છે, વધારે નથી. એટલે મેં જે લોકો જોડેથી લોન લીધી, અરે લોન ક્યાં, ડિપોઝિટ લીધી લોકોની, એ મારા માટે લાયબિલિટી છે કે એસેટ છે? લાયબિલિટી સર. હા, લાયબિલિટી પૂછીશ નહીં, કઈ કે લાયબિલિટી છે. મેં લોકો પૈસા લીધેલા, મારી લાયબિલિટી છે. અચ્છા, લાયબિલિટી ડેબિટ હોય ક્રેડિટ હોય? સર ડેબિટ. લાયબિલિટી કઈ બાજુ લખાય બેલેન્સ શીટમાં? સર ક્રેડિટ. ક્રેડિટ લાયબિલિટી બેલેન્સ શીટમાં કઈ બાજુ આવે? સર ડેબિટ ફાઇનલ. લાયબિલિટી બેલેન્સ શીટમાં કઈ બાજુ આવે? મારા ક્વેશ્ચનનો આન્સર નથી મળતો. બેલેન્સ શીટ બનાવીએ તો કઈ બાજુ લાયબિલિટી હોય, લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ? સર લેફ્ટ સાઈડ. અચ્છા, લેફ્ટ સાઈડ બધું ક્રેડિટ બેલેન્સ હોય, બેલેન્સ શીટ ઊંધી છે, યાદ છે? હા, બેલેન્સ શીટ ઊંધી હોય જ્યારે આપણે બેલેન્સ શીટ બનાવતા હોઈએ. આ સપોઝ બેલેન્સ શીટ છે તો આ બાજુ ક્રેડિટ હોય ને આ બાજુ ડેબિટ હોય, બેલેન્સ શીટ માં ઊંધું હોય, આવું આપણે શીખ્યા છીએ. એટલે સર રાઈટ સાઈડ. એટલે લાયબિલિટી જે છે એ લેફ્ટ સાઈડ હોય, અને લેફ્ટ સાઈડ હોય એટલા માટે લાયબિલિટી છે અને ક્રેડિટ બેલેન્સ છે. ક્લિયર? હા સર. લાયબિલિટી ક્રેડિટ બેલેન્સ છે અને એસેટ મારી ડેબિટ બેલેન્સ કહેવાય. આ ભૂલ ના થવી જોઈએ સમજવામાં. જો એ ભૂલ થઈ તો આ સમ કરતા નહીં આવડે, માટે પૂછ્યું મેં. ચલો, મેં કોઈને લોન આપી છે, તે મારા માટે એસેટ કે લાયબિલિટી? એસેટ. ડેબિટ કે ક્રેડિટ? આર યુ એસેટ? એસેટ. ડેબિટ કે ક્રેડિટ? ક્રેડિટ સર. આ બધું એસેટ હોય, ડેબિટ આવો. હા, ડેબિટ બેલેન્સ. જો આટલી વસ્તુ ખબર પડી તો આના પછીનો સમ તમને આવડી જશે, જે આપણે હમણાં નેક્સ્ટ લેક્ચરમાં કરીએ છીએ, એટલે રીજોઇન થઈને કરીએ છીએ. હા સર.